મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 13.7 નો દાખલા નંબર 1 ધોરણ 9 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. વિડિયો ચાલુ કરતા પહેલા દર વખતે જેવી સૂચના જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ડોટ્સ ક્લિક કરો. નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે એમાંથી એડવાન્સમાંથી 1080p પસંદ કરો. મોબાઈલ નંબર બ્રાઇટનેસને થોડી વધારી દો. હવે આપણે એવું કીધું છે કે નીચેના લંબવૃત્તીય શંકુનું ઘનફળ શોધો. શંકુનું સૂત્ર યાદ રાખવું પડે એમ છે 1/3 પાયા સ્ક્વેર જ. નળાકારનું છે એમાં આગળ ખાલી 1/3 લાગી જાય એટલે શંકુ થઈ જાય. તો જો અહીંયા આપણને બે દાખલા આપ્યા છે. પહેલામાં આપણને ત્રિજ્યા 6 સેમી અને ઊંચાઈ 7 સેન્ટીમીટર, બીજામાં છે ત્રિજ્યા 3.5 સેમી અને ઊંચાઈ 12 સેન્ટીમીટર આપી છે. તો ચાલો બંને દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા આપણે શું લખીએ, આર બરાબર 6 સેમી. અને દાખલાની શરૂઆત કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવજો. તમને વિડિયો કેવો લાગ્યો અથવા તો દાખલામાં કંઈ ના સમજાય નીચે કોમેન્ટ બોક્સ આપેલું છે, કોમેન્ટ કરીને જણાવો અને હા એક લાઇક આપવાનું ભૂલતા નહીં. તો આર બરાબર 6 સેમી, ઊંચાઈ એચ બરાબર આપણને આપ્યું છે 7 સેમી. તો આપણે શંકુનું આપણે લંબવૃત્તીય શંકુનું ઘનફળ ગોતવાનું છે. તો આપણે લખીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય આર સ્ક્વેર એચ. પાયર સ્ક્વેર એચ એટલે નળાકારનું જ હતું, એમાં આપણે આગળ 1/3 લગાડી દીધું. તો અહીંયા શું આવશે 1/3 આર, કે પાય કેટલું લેશું જ્યારે આપણને સૂચના ન આપવામાં આવે ત્યારે 22/7 જ લેવાનું હોય. તો આપણે લખીએ 22/7 એને ગુણ્યા આર કેટલો છે આપણી પાસે, તો કે 6, એને ગુણ્યા 6, એને ગુણ્યા આપણી પાસે હાઈટ કેટલી છે તો કે 7. 7 અને 7 કેન્સલ થઈ જશે. અહીંયા શું થશે તો કે અહીંયા 2 3 ને 6, 2 3 ને 6, 6 ને 6 કેન્સલ થઈ જશે. તો આપણી પાસે વૈધાય આપણે લખી લઈએ, અહીંયા વૈધા આપણી પાસે 22, અહીંયા આપણે 6 2 ને 12 વૈધા આપણી પાસે, બંનેનો ગુણાકાર કરી લઈએ 22 × 12 એકમ દશકની શૂન્ય, 22 એકુ 22, 22 2 44, 4 4 ને 2 6 2 ના 2, તો જવાબ આવ્યો આપણને 264. તો આપણે લખીએ 264. હવે જે 264 આવ્યા એકમ આપણો ઘનફળ છે એટલે હંમેશા યાદ રાખવાનું કોઈ પણ હોય પૃષ્ઠફળ હોય પાર્શ્વ પૃષ્ઠફળ હોય, પૃષ્ઠફળ શબ્દ આવે એટલે વર્ગ કરી દેવાનો, ઘનફળ શબ્દ આવે એટલે કે ઘન કરી દેવાનો. તો 264 સેન્ટીમીટરમાં દાખલો ગણ્યો તો આવી જશે સેન્ટીમીટરનો ઘન. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ તો ત્રિજ્યા આપણને 3.5 સેન્ટીમીટર આપી છે. તો આપણે આર બરાબર લખીએ 3.5, અને આને જો વ્યવસ્થિત લખવી તો આ રીતે લખી શકાય 35/10. શા માટે મેં 35/10 કર્યું, તો કે આપણને છેદ ઉડાડવામાં સરળતા રહેશે, બાકી 3.5 લખો તો ખોટું નથી. અને 10 જ શું કામે, તો કે પોઈન્ટ પછી એક અંક હતો તો 0/1 0 આવે. અને હાઈટ કેટલી છે આપણી, તો કે એચ બરાબર આપણને આપ્યું છે 12 સેમી. હવે સૂત્ર તો આ જ આવશે, નળાકારનું ઘનફળ. તો આપણે લખીએ નળાકારનું ઘનફળ બરાબર 1/3 પાય આર સ્ક્વેર એચ. તો 1/3 એને ગુણ્યા પાય, 22/7 જ લેવાનું છે આપણને સૂચના નથી, એટલે આર કેટલું લેશું હતું, તો કે 35/10, 35/10 એને ગુણ્યા 12. હવે જે છેદ ઉડે ઉડાડી દઈએ, તો જો આ 35/10 ના કંઈક હું આવા ભાગ પાડી શકીશ, 7 5 ને 35, 7 5 ને 35, અહીંયા 10 ના ભાગ પડશે 5 × 2, 5 × 2, પછી અહીંયા ભાગ પડશે આના 4 × 3, બસ આટલા ભાગ પહેલા ઉડાડી લઈને આખો ખીચડો થઈ જશે. તો 5 ને 5 કેન્સલ થઈ ગયા, 5 અને 5 કેન્સલ થઈ ગયા, અહીંયા 4 છે, અહીંયા 2 × 2, 4 ને 4 કેન્સલ થઈ ગયા, અહીંયા 7 અને 7 કેન્સલ થઈ ગયા, 3 અને 3 કેન્સલ થઈ ગયા. તો આપણી પાસે વધ્યું શું એ લખી લઈએ, અહીંયા વૈધા આપણી પાસે 22, અને આ બધામાં ઉપરમાં અહીંયા એક આપણી પાસે વૈધા 7, તો કે 22 7 154 જે આપણને ખ્યાલ જ છે. તો આપણે લખીએ 22 7 154, ગુણાકાર કરવાની જરૂર નથી, 154 એકમ શું લખશું, તો કે સેન્ટીમીટરનો ઘન. તો આપણે લખીએ સેન્ટીમીટરનો ઘન. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધ પોથી હું તલ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેજો. તમે આટલા બધા ડીપલી છેદ ન ઉડાડો તો સીધી રકમ લખી અને જવાબ લખો તો પણ ચાલે, પણ છેદ ઉડાડશો તો તમને ખ્યાલ આવશે કે કયો છેદ ક્યાં ઉડ્યો. તો તમારું આ જે દાખલા છે તમારી નોંધ પોથીમાં લખી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. એક પછી બે નંબરનો દાખલો થોડી જ વારમાં વિડીયો પૂરો થશે થોડી વાર પછી, એટલે ડિસ્પ્લે ઉપર એક ફોટો સ્વરૂપે આવશે, ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળમિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો,
જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.